બાકી તો સ્વર્ગ જેવું મહેસૂસ કરું છું હું તો, અને મને જે આનંદ થાય છે એ તમારી સાથે શેર કરું છું. તો બધા જોવો, રામ રામ મિત્રો, કેમ છો બધા, મજામાં? હું આજે જાઉં છું બહાર, તો ચાલો બતાવું ક્યાં જાઉં છું. તો એ સરપ્રાઈઝ છે બહુ, તમે કહેશો કે વાહ. તો મને તમારા ભગવાનની તમારી કૃપાથી, બધાથી આશીર્વાદથી જવાનો મોકો મળ્યો, તો તમને પણ સાથે બતાવું. તો ચાલો જોવો ક્યાં જાઉં છો. મિત્રો, હું એક ગામડામાં આવ્યો છે જ્યાં લેવેન્ડર છે જોવા માટે. તો એક ત્યાં મેં એક જોયું છે બાથરૂમ, તો તમને બતાવું કેવી અહીંયાની ક્લીન ચોખ્ખાઈ. બાથરૂમની ખાલી જોવો તમે, તો આ છે બાથરૂમ, જોવો છો? અને જોવો છો, બતાવવું ન જોઈએ પણ જોવો છો કેટલું ક્લીન ચોખ્ખું બાથરૂમ આ લોકોનું. જોવો, તમે જોયા હશે બાથરૂમ. હવે તમે કહેજો જોઈએ શું તમને લાગ્યું આ બાથરૂમમાં, કેવી ક્લીન, કેટલા લોકો સમજૂદાર છે કે પછી ખબર નહીં, તમે કહેજો. અને અહીંયા કંઈ એવું ઓલું નથી, મોટી કોઈ કંપની, કોઈ એવો મોટો બિઝનેસ કે અહીંયા પબ્લિક જોવો છો, એકદમ પબ્લિક છે ટુરિસ્ટ માટે. અને ફ્રી ઓફ ચાર્જ, કેવી ચોકસાઈ, કેવું પડે, વાહ, વોટ એ સરપ્રાઈઝ, વોટ એ સરપ્રાઈઝ. જો છો લવંડર, મિત્રો રામ રામ, કેમ છો બધા, મજામાં? તમારા માટે સરપ્રાઈઝ છે લેવેન્ડર એગ્રીકલ્ચર, લેવેન્ડર ઇટાલિયા. જોવો છો મસ્ત જગ્યા છે આખી. અને શું વાત કરવી, આ ફૂલની સ્મેલ ને આનું તેલ બને છે ને, તો પછી હું કેવું, ઓહો ફ્રેશ. તો જોવો છો મસ્ત લેવેન્ડરની ખેતી છે, એગ્રીકલ્ચર. ઘણા લોકોએ કીધું કે ભાઈ કંઈક ખેતી વિશે બતાવ. તો આજે તમારા બધાના ભગવાનથી, માતા પિતાના બધાના આશીર્વાદથી મને પણ મોકો મળ્યો, અને તમારા નસીબમાં પણ જોવાનું હશે. તો તમારા બધા ખૂબ પ્રેમ આપો છો, બધાનો આભાર. આજે તમને બતાવું લેવેન્ડરની ખેતી. તો જો શું મસ્ત છે, માઉન્ટેન છે અને ખેતી લોકો કરે છે, અને ખાસ કરીને લેવેન્ડર છે. જે લોકો આને જાણતા હશે એને માટે તો શું કહેવું મારે, જે લોકો ન જાણતા હોય તો આ ખૂબ જ, આનો સ્પ્રે બનાવવામાં આવે છે, સાબુ બનાવવામાં આવે છે, આનું તેલ બનાવવામાં આવે છે, ખૂબ જ ઉપયોગી છે અહીંયા. અને ખૂબ મજા પહેલી વાર જોવાની મને આ અવસર મળ્યો. તો ચાલો તમને પણ બતાવું. લાગ્યું મિત્રો તમને બધાને? ખૂબ મને લાગે છે કે ખૂબ ગમશે, કેમ કે અલગ જ છે વાતાવરણ પણ. તમે જોવો છો ખૂબ મસ્ત છે, ગરમી પણ નથી અને ઠંડી પણ નથી. માઉન્ટેન છે, લેવેન્ડર છે, અને ઘણી બધી અહીંયા ખેતી કરે છે. ઘઉં પણ છે, તમે સામે જોઈ શકો છો મસ્ત. ચાલો આગળ ઘઉં છે, તો અડધા ઘઉં કપાઈ ગયા અને બાકીના રહ્યા છે હજી, તે હવે કાપવાના છે. તો હજી કાપ્યા નથી, તો ચાલો એક આપણે તમને બતાવી દઉં. ઘઉંની ખેતી, લેવેન્ડરની ખેતી, બધું અહીંયા થાય છે. તમે જુઓ છો મોસમ કેવી છે, બધા પાકને અનુકૂળ થાય છે. જુઓ છો આ ગાંવ છે,
કેવા મસ્ત છે ગામ. આ એક કાપીને તમને બતાવું કેવા ગામ છે એટલે ખબર પડે. જોવો છો આ ગામ, આપણા ગામ ને તો ટક્કર આપે જ નહીં હો, ગમે તો એ તો આપણા ગામ, એ તો આપણા. આ ગામ સારા છે, બીજો શું હવે. પણ જોવો છો કેવા લાગ્યા ગામ, કઈ જાત હોય એને ખબર નથી, પણ આપણે ગામ ને તો ટક્કર આપે જ નહીં. શું કેવું તમારું, સાચી વાત ના? તો આ ટાઈપના ગામ થયા છે અહીંયા. જોવો છો આ ટાઈપની ખેતી થાય છે, અને જોવો અહીંયાની ખેતી કેવી છે, કેટલું નીચું અને કેટલું ઊંચું. છતાંય આ લોકો અહીંયા ખેતી કરે છે, કોઈ જાતની તકલીફ પડતી નથી ખેતી કરવામાં આ લોકોને. તો તમે આ જોઈ શકો છો, આ છે રાયું. જુઓ છો અહીંયા રાયું પણ થાય છે, અને અત્યારે તો ખૂબ એના ફૂલો. અને મિત્રો આ છે મકાઈ. જુઓ રોડના કાંઠા ઉપર હું રસ્તામાં જાઉં છું, તો મેં કીધું તમને બતાવું. આ બધી આમને આમ મકાઈ છે, ગાયોને નાખવા માટે સ્પેશિયલ આ લોકો મકાઈનું વાવેતર કરે છે. મિત્રો અહીંયા કેવું છે કે આપણે ધારો કે આપણા ગામડામાં ઘઉં વાઢીએ ત્યારે પછી શું છે કે એનો કચરો ને બધો આપણે સળગાવી નાખીએ છીએ ને, અહીંયા પોતાના પશુપાલન માટે ઉપયોગમાં લેવા આવે છે, અને બધું મશીનથી કેવી રીતના પેકિંગ થઈ જાય છે, મશીનથી કપાઈ જાય છે ઘઉં, એમાં જે ટાંકીમાં મળવાના હોય મળી જાય, અને પછી એનું પેકિંગ થઈ જાય છે અને પશુ માટે ઉપયોગમાં લેવા જશે, ઘોડા માટે, ગાયું માટે, ભેંસું માટે, અહીંયાના જે હોય પશુપાલન એના માટે. તો જુઓ તો વેસ્ટેડ નથી જવા દેતા એમ, આ મશીનથી કાયદેસર પેકિંગ થઈ જાય છે. જુઓ છો કેવું મસ્ત પેકિંગ થઈ ગયું, ઘાસ છે આ બધું, જુઓ છો મસ્ત પેકિંગ આખું. તો બધું ઉપયોગ લઈએ છીએ એમ, અને અહીંયાની ટેકનોલોજી જોવો, અને આપણે શું છે કે સળગાવી નાખીએ બરાબર. અહીંયા ક્યારેય મેં કોઈ દિવસ કોઈને સળગાવતા નથી જોયું, કારણ કે સળગાવવાથી જમીનના તત્વો હોય બળી જાય છે બરાબર, એટલે એમાં જોઈએ એવો પાક મળતો નથી. એટલે તમને શું લાગે છે, સાચી વાત કે ખોટી વાત? મને ખબર નથી, પણ અહીંયાનું મેં જે તારણ કાઢ્યું છે એના ઉપર મેં આપણી બાજુ જોયું છે કે આપણે ઘઉં કરીએ કે બીજું કંઈ કરીએ તો એમાં પછી જે કચરો હોય સળગાવી નાખીએ છીએ, આ લોકો સળગાવતા નથી. ટ્રેક્ટર ચલાવે છે આમાં, ક્યાં તો આમાં નામાં ઓલું કરી નાખે છે, અને ક્યાં તો આવી રીતે પશુપાલન માટે ઉપયોગમાં લેવા આવે છે. તો જોવો છો નવું નવું, આપણે પણ તમને ઘણા લોકોને ઉપયોગી થશે એમ નવી નવી માહિતી, ને મને આનંદ થાય બધું જાણવાનું આવું મળે ને આવી રીતે. આ બધો આખો ખેતી પ્રધાન છે આ બાજુ, મારાથી થોડુંક દૂર છે, અડધી કલાક કલાકનો જાજો ફેર નથી. તો મને આ જોવા મળ્યું તો મેં કીધું તમારી સાથે શેર કરું. વધારે કંઈ માહિતી જોઈતી હોય તો કહી શકો છો, હું આપીશ. તો ચાલો પછી આગળ ઘણું બધું જોવાનું છે, તો હું પણ જોઉં અને તમને પણ બતાવું. જુઓ છો અહીંની વાડીઓ સ્ટાઇલ, જોવો છો કેવી રહેવાની મજા છે, મસ્ત આપણી જેમ જ. કેવું લાગ્યું મસ્ત, જોવો છો ને, આ હતી સરપ્રાઈઝ ટૂર મારી માટે અને તમારી માટે બંને માટે. તો ચાલો નેક્સ્ટ સરપ્રાઈઝ શું છે તમારી માટે અને મારી માટે. સવારે વહેલા ઉઠીએ અને આવી રીતે દર્શન થઈ જાય, બીજું શું જોઈએ, ભગવાનના પરમાત્માના દર્શન બધામાં, ફૂલમાં, ઝાડમાં, જ્યાં પાણીના ઝરણા હોય, માણસમાં, પશુ પક્ષી બધામાં, જેવો પછી જેવી આપણી આંખ તેવા દર્શન થાય છે બરાબર, મને થાય છે એવા હું તમને બતાવું છું. તો ચાલો નેક્સ્ટ.